गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू प्रोफेशनल स्टडीज इंजीनियरिंग क्लासेस। आ वीडियो लेक्चर में आपणे જોવાના છે મિકેનિકલ એન્જિનિયરિંગ 5th સેમેસ્ટર નો સબ્જેક્ટ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ અને કોન્ટ્રેક્શન। હવે આપણે આમાં ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કર્યું હતું ઇન્ટ્રોડક્શન। હવે આ લેક્ચરમાં કયા કયા ટોપિક કવર કરવાના છે, તો ફર્સ્ટ ટોપિક છે ડિટર્મિનેશન ઓફ સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસ, કે સેલિંગ પ્રાઇસ શું છે એને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, પછી કેટલોગ પ્રાઇસ કોને કહેવાય એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય, આપણે એ બધી વસ્તુ આમાં શીખવાની છે। સેકન્ડ ટોપિક છે બ્લોક ડાયાગ્રામ ફોર સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસ, તો કેટલોગ પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવા માટે લોકોએ બ્લોક ડાયાગ્રામ આપણે જોવાના છે। પછી લાસ્ટ ટોપિક છે આપણે સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસ જે આપણે ગોઈતા જેના ફોર્મ્યુલા આપણે જોઈ ગયા એના ઉપરના આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે, જેના કારણે આપણને ટોપિક ક્લિયરલી ખબર પડી જાય અને આપણું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય, જેના કારણે આપણે એક્ઝામ્પલ્સ ગણવાનું બી સહેલું પડે। નાઉ લેક્ચર સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ કયું છે, તો ડિટર્મિનેશન ઓફ સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસ। તો સેલિંગ પ્રાઇસ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, તો સેલિંગ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે બહુ બધા કોસ્ટ કમ્પોનન્ટને કેલ્ક્યુલેટ કરવા પડે, જેમાં કયા કયા આવશે, તો કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે, બરાબર। કોસ્ટ ઓફ પ્રોડક્શન કેવી રીતે કેલ્ક્યુલેટ થવાનું, તો પ્રોડક્શન કરવામાં જેટલા બધા કોસ્ટ લાગેલા છે એ બધા કોસ્ટનું આપણે શું કરવું પડે, એડિશન કરવું પડે, ને એમાં આપણે પ્રોફિટ અને લોસને એડ કા પછી માઇનસ કરવું પડે। જો પ્રોફિટ હોય તો આપણે એડ કરવું પડે, લોસ હોય તો આપણે સબટ્રેક્ટ કરવું પડે, એના પછી આપણને શું મળી જશે, આપણો સેલિંગ પ્રાઇસ મળી જશે પ્રોડક્ટનો। ને કેટલોગ પ્રાઇસ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, તો કેટલોગ પ્રાઇસમાં આપણે શું કરવું પડે, કે ડિસ્કાઉન્ટ કા પછી કમિશન છે જે આપણે ડિસ્ટ્રીબ્યુટરમાં આપવાના છે એ વસ્તુ આપણે અંદર એડ કરવી પડે, બરાબર। હવે વેરિયસ કમ્પોનન્ટ કયા કયા છે કોસ્ટના, તો એમાં આવશે પ્રાઇમ કોસ્ટ આવે, બરાબર, ફેક્ટરી કોસ્ટ આવશે, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ આવશે, સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આવશે, પ્રોફિટ આવશે અને લોસ આવશે। આ બધા કોમ્પોનન્ટને આપણે સ્ટડી કરવું પડે આપણે જો સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસને ડિટરમાઇન મતલબ કે કેલ્ક્યુલેટ કરવું હોય એના માટે। હવે વાત કરીએ પ્રાઇમ કોસ્ટની, તો પ્રાઇમ કોસ્ટ કોને કહેવાય, તો પ્રાઇમ કોસ્ટમાં કઈ કઈ વસ્તુ આવશે, ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ આવશે, ડાયરેક્ટ લેબર કોસ્ટ આવશે અને અધર એક્સપેન્સીસ આવશે, જે ડાયરેક્ટ અધર એક્સપેન્સીસ છે તે જ। એના પછી આપણે શું કહી શકીએ કે પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ પ્લસ ડાયરેક્ટ લેબર કોસ્ટ પ્લસ અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ, એના પરથી આપણને પ્રાઇમ કોસ્ટની ફોર્મ્યુલા મળી જશે પીસી ઇઝ ઇક્વલ ટુ ડીએમસી મતલબ કે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ પ્લસ ડીએલસી ડાયરેક્ટ લેબર કોસ્ટ પ્લસ ઓડીઈ અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ। આ હતું આપણું પ્રાઇમ કોસ્ટનું ફોર્મ્યુલા અને એનું કેલ્ક્યુલેશન। આ પ્રાઇમ કોસ્ટ આપણે જોઈ ગયા, પછી સેકન્ડ વન આવશે આપણું ફેક્ટરી કોસ્ટ કા પછી વર્ક કોસ્ટ। તો ફેક્ટરી કોસ્ટમાં કઈ કઈ વસ્તુ આવે, તો ફેક્ટરી કોસ્ટમાં બે વસ્તુ એડ થાય, આપણો પ્રાઇમ કોસ્ટ અને ફેક્ટરીના એક્સપેન્સીસ, કે આપણે ફેક્ટરીમાં જે બધા એક્સપેન્સીસ કરતા છે એ, તો એના પછી આપણે શું કહી શકીએ કે ફેક્ટરી કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહોલ, એના પછી આપણે ફોર્મ્યુલા મળી જશે ફેક્ટરી કોસ્ટનો એફસી ઇઝ ઇક્વલ ટુ પીસી પ્લસ FOH, પીસી ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ કોસ્ટ એન્ડ FOH ઇઝ ઇક્વલ ટુ ફેક્ટરી ઓવરહોલ ઓવરહેડ। નાવ થર્ડ વન ઇઝ પ્રોડક્શન કોસ્ટ કા પછી ઓફિસ કોસ્ટ। તો પ્રોડક્શન કોસ્ટને શું કહેવાશે, તો પ્રોડક્શન કોસ્ટમાં બી પાછી બે વસ્તુ આવે, ફેક્ટરી કોસ્ટ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ કા પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, એના પરથી આપણે કહી શકીએ કે પ્રોડક્શન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટરી કોસ્ટ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, એના પરથી આપણને પ્રોડક્શન કોસ્ટની ફોર્મ્યુલા મળી જશે, તો પ્રોડક્શન કોસ્ટ ઓર ઓફિસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એફસી પ્લસ AOH, એફસી ઇઝ ઇક્વલ ટુ ફેક્ટરી કોસ્ટ જે આપણે ઉપર જોઈ ગયા પ્લસ AOH ઇઝ ઇક્વલ ટુ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ। ફોર્થ વન ઇઝ ટોટલ કોસ્ટ, કે આપણે કોઈ પ્રોડક્ટ બનાવ્યો તેમાં ટોટલ કોસ્ટ કેટલો થવાનો, તો એના અંદર બી બે વસ્તુ ઇન્ક્લુડ થાય, આપણો ઓફિસ કોસ્ટ ધેટ ઇઝ આપણો પ્રોડક્શન કોસ્ટ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, કે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશનમાં જે એક્સપેન્સીસ થયા એ અને ઓફિસ કોસ્ટનું એડિશન। તો ટોટલ કોસ્ટની ફોર્મ્યુલા શું બની જશે, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઓફિસ કોસ્ટ ઓર પ્રોડક્શન કોસ્ટ પ્લસ સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ, ધેટ ઇઝ T
TC is equal to OC or PC plus SND, remember office cost or production cost plus sales and distribution expenses. Then last one is selling price. So selling price શું થશે? જો selling price માં શું થાય? કે આપણે total cost તો આવે જ plus આપણે selling પર કરીએ તો બે chances હોય, કાં તો આપણને profit મળે કાં પછી આપણને loss મળે. જો profit મળે તો આપણે શું કરવું પડે selling price determine કરવા માટે? તો selling price માં આપણે profit ને add કરવો પડે. શું કરવાનું? આપણે એડ કરવો પડે. અને જો કે લોસ થાય તો આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે એને ટોટલ કોસ્ટમાંથી. એના પછી આપણને બે વસ્તુ મળશે કે સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. જો પ્રોફિટ થતો હોય ત્યારે તો આપણને એસપી ઇઝ કરવું મળશે ટીસી પ્લસ પી. અને માની લો કે આપણે લોસ થયો તો શું થવાનું? સેલિંગ પ્રાઇસ બરાબર ટોટલ કોસ્ટ માઇનસ લોસ, એટલે શું થઈ જશે? સેલિંગ પ્રાઇસ ઇક્વલ ટુ ટીસી માઇનસ એલ. એટલે કે સેલિંગ પ્રાઇસને આપણને બે ફોર્મ્યુલા મળે, પ્રોફિટ માટે અલગ અને લોસ માટે અલગ. પછી લાસ્ટ ડેફિનેશન છે આપણી કેટલોગ પ્રાઇસ. તો કેટલોગ પ્રાઇસ બી આપણે કઈ રીતે મળશે? તો આપણે શું કરવું પડે? એડ કરવું પડે ડિસ્કાઉન્ટ અને કમિશન ઓફર. આપણે જે ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્કાઉન્ટ આપવાના છે કે કમિશન આપવાના છે એને આપણે એડ કરવું પડે. કોના સાથે? તો સેલિંગ પ્રાઇસ સાથે, બરાબર. એના પર આપણને શું મળશે? કેટલોગ પ્રાઇસ બરાબર સેલિંગ પ્રાઇસ પ્લસ ડિસ્કાઉન્ટ. That is CP is equal to SP plus D. હવે આપણે બધી ડેફિનેશન જોઈ ગયા કે પ્રાઇમ કોસ્ટ કોને કહેવાશે, એની ફોર્મ્યુલા જોઈ ગયા કે PC is equal to DMC plus DLC plus OD. પછી આપણે જોઈ ગયા ફેક્ટરી કોસ્ટ, એની ફોર્મ્યુલા જોઈ ગયા FC is equal to PC plus FOH. પછી આપણે જોઈ ગયા ઓફિસ કોસ્ટ, that is OC is equal to FC plus AOH. પછી આપણે જોઈ ગયા ટોટલ કોસ્ટ, સેલિંગ પ્રાઇસની બે ફોર્મ્યુલા જોઈ ગયા કે પ્રોફિટ થાય ત્યારે આપણે પ્રોફિટને પ્લસ કરવો પડે અને લોસ હોય ત્યારે આપણે ટોટલ કોસ્ટમાંથી લોસને માઇનસ કરવો પડે. પછી આપણે જોઈ ગયા કેટલોગ પ્રાઇસ અને એની ફોર્મ્યુલા. હવે આ બધા ટર્મ્સ આપણે જોઈ ગયા, એની ફોર્મ્યુલા જોઈ ગયા, એ બધાનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એક્ઝામ્પલ સોલ્વ કરે એટલે આપણે શું થઈ જશે કે આ બધા ટર્મ્સ છે એની ફોર્મ્યુલાસ છે બધે આપણને બાય હાર્ટ થઈ જાય. આપણે કોઈ બી એક્ઝામ્પલ આપ્યું હોય તો આપણે ઇઝીલી એમાં સેલિંગ પ્રાઇસ, કેટલોગ પ્રાઇસ, ટોટલ કોસ્ટ બધું ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. પ્રોફિટ અને લોસને બી ફાઇન્ડ આઉટ કરવા માટે આ ફોર્મ્યુલાસ યુઝ થાય. આ ફોર્મ્યુલા જોઈ ગયા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે આપણો કે બ્લોક ડાયગ્રામ ઓફ સેલિંગ પ્રાઇસ અને કેટલોગ પ્રાઇસ. કે આપણે જે બધી ફોર્મ્યુલા જોઈ ગયા એનો જે આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવું હોય બ્લોક ડાયગ્રામના ફોર્મમાં તો કઈ રીતે રિપ્રેઝન્ટ થાય? તો આમાં જુઓ શું આપેલું છે કે આપણો કેટલોગ પ્રાઇસ, આ જે બોટમથી ટોપ સુધીની લાઇન છે એને કહેવાશે કેટલોગ પ્રાઇસ. હવે આ બે વસ્તુ એમાં ઇન્વોલ્વ છે. કઈ વસ્તુ? તો આપણો સેલિંગ પ્રાઇસ પ્લસ આપણું ડિસ્કાઉન્ટ. આપણે જોઈ ગયા શું છે આપણું સેલિંગ પ્રાઇસ છે અને આ ડિસ્કાઉન્ટ છે, એ બંને વસ્તુને એડ કરો તો આપણને શું મળશે? આપણો કેટલોગ પ્રાઇસ. સમજ પડી ગઈ? હવે આપણે વાત કરીએ સેલિંગ પ્રાઇસની. તો સેલિંગ પ્રાઇસ જો આપણે કેલ્ક્યુલેટ કરવું હોય તો કેમાંથી કેલ્ક્યુલેટ થવાનું? તો આપણો ટોટલ કોસ્ટ છે, આપણો જે ટોટલ કોસ્ટ આવ્યો પ્લસ આપણે પ્રોફિટને પ્લસ કરીને લોસને માઇનસ કરીએ તો આપણે એ બંધનું જે ફોર્મ્યુલા મળી એ આપણે શું કહેવાશે? આપણું સેલિંગ પ્રાઇસ, બરાબર છે. ને પછી ટોટલ કોસ્ટની વાત કરીએ તો ટોટલ કોસ્ટ છે એ શું થઈ જવાનું? આપણો ઓસી મતલબ કે આપણું ઓફિસ કોસ્ટ, બરાબર. આપણો ઓફિસ કોસ્ટ છે કાં પછી આપણો પ્રોડક્શન કોસ્ટ છે એ પ્લસ આપણું SOH. SOH એટલે શું થઈ જવાનું? સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ કાં પછી સેલ્સ ઓવરહેડ, બરાબર. સમજ પડી ગઈ? પછી આપણે વાત કરીએ કે આપણે ઓફિસ કોસ્ટ ગણવો છે તો ઓફિસ કોસ્ટ કઈ રીતે ગણાશે આપણું? તો ફેક્ટરી કોસ્ટ પ્લસ આપણું એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ AOH, બરાબર. ને જો ફેક્ટરી કોસ્ટ ગણવું હોય તો શું થવાનું? આપણું પ્રાઇમ કોસ્ટ પ્લસ આપણું ફેક્ટરી ઓવરહેડ, એ બંધને પ્લસ કરો તો શું મળશે? આપણે ફેક્ટરી કોસ્ટ મળશે. ને જો આપણે પ્રાઇમ કોસ્ટ ગણવું હોય તો પ્રાઇમ કોસ્ટ બરાબર શું થઈ જશે? આ તંડેવનો સરવાળો, મતલબ કે ડિસ્ટ્રીબ્યુટર ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ, ડાયરેક્ટ લેબર કોસ્ટ અને અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ, એ તંડેવનો સરવાળો કરો તો આપણને શું મળશે? પ્રાઇમ કોસ્ટ. હવે તમે આ ગ્રાફને રિવર્સ જુઓ તો શું થઈ જવાનું?
सीपी ने फॉर्मूला आ बने सरवाड़ो सेलिंग प्राइस नो सरवाड़ो आ बंधु नो प्लस माइनस टोटल कॉस्ट नो सरवाड़ो थे ते एना पहला नो जो कॉलम छे एनु एडिशन आ तो आपरो सेलिंग प्राइस अने कैटलॉग प्राइस नो ब्लॉक डायग्राम हवे बधी डेफिनेशन आपरे जोई गया हवे एने समझवा माटे आपरे एक एग्जांपल एक का बे एग्जांपल आपरे स्टडी करी जाए चलो एग्जांपल आपो छे अ टेलीविजन प्रोड्यूसिंग कंपनी इज डेली प्रोड्यूसिंग 100 टेलीविजन सो किदु एक टेलीविजन बनावारी कंपनी छे ये रोजना 100 टेलीविजन सेट बनावे फाइंड द प्रॉफिट पर टेलीविजन सेट सो किदु के आपणे प्रॉफिट गणवानुं छे एक टेलीविजन सेट उपरनो ज्यारे के डायरेक्ट मटेरियल कॉस्ट करलू छे 2,50,000 डायरेक्ट लेबर कॉस्ट करलू छे 1,50,000 फेक्टरी ओवरहेड इज इक्वल टू 50% ऑफ डायरेक्ट लेबर कॉस्ट डायरेक्ट लेबर कॉस्ट है 50,000 केटलू छे एनु फेक्टरी ओवरहेड छे एडमिनिस्ट्रेटिव ओवरहेड केटलू छे 20% ऑफ फेक्टरी कॉस्ट ने सेल्स एंड डिस्ट्रीब्यूशन केटलू थवानु 30% ऑफ प्रोडक्शन कॉस्ट सेलिंग प्राइस ऑफ टेलिविजन इज 8,500 आटले डिटेल्स आपने आपेली छे तमारे आपने कई कई डिटेल आपी छे डायरेक्ट मटेरियल कॉस्ट आपेलो छे पछी डायरेक्ट लेबर कॉस्ट आपेलो छे પછી આપણે શું આપેલું છે ફેક્ટરી ઓવરહેડ આપેલા છે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ આપેલા છે હવે આપણે સોલ્યુશન જોઈએ આનું સોલ્યુશન શું આવશે આપણે કે પહેલા આપણે ગોતે પ્રાઇમ કોસ્ટ તો પ્રાઇમ કોસ્ટ શું થઈ જવાનું ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ પ્લસ ડાયરેક્ટ લેબર કોસ્ટ હવે આમાં ડાયરેક્ટ અધર એક્સપેન્સીસ નથી આમાં એડ કર્યા કેમ કે એ વસ્તુ આપણે આમાં આઈપી નથી એટલે આપણે શું કરશું પ્રાઇમ કોસ્ટ ઇક્વલ ટુ ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ પ્લસ ડાયરેક્ટ લેબર કોસ્ટ बंधु ने एड करो तमने शू मळशे 2,50,000 प्लस 1,50,000 इज इक्वल टू 4,00,000 आपणे प्राइम कॉस्ट केटलू मळी गयुं 4,00,000 मळी गयुं पछी आपणे वात करीए फेक्टरी कॉस्ट नी तो फेक्टरी कॉस्ट नी फॉर्म्युला शू आवे फेक्टरी कॉस्ट इज इक्वल टू प्राइम कॉस्ट प्लस फेक्टरी ओवरहेड आपणे शू कीधुं के फेक्टरी ओवरहेड इज इक्वल टू 50% ऑफ डायरेक्ट लेबर कॉस्ट तो एना पाछळ आपणे शुं मळशे सोल्यूशन के प्राइम कॉस्ट 4,00,000 प्लस 50% ऑफ डायरेक्ट लेबर कॉस्ट इज इक्वल टू 1,50,000 बाय 2 बंधोने प्लस करो तमने शुं मळशे आपणुं फेक्टरी कॉस्ट मळी जशे 4,75,000 पछी आपणे वात करीए एडमिनिस्ट्रेटिव ओवरहेड तो आपणे कंडीशन आपी छे के एडमिनिस्ट्रेटिव ओवरहेड इज इक्वल टू 20% ऑफ फेक्टरी कॉस्ट तो आपणे एमां 20% आपणे एनुं काढी ले तो शुं थई जशे 4,75,000 इंटू 20/100 विच इज इक्वल टू 95,000 एटले आपणे एडमिनिस्ट्रेटिव ओवरहेड मळी गया 95,000 हवे आपणे मळी जशे फेक्टरी कॉस्ट प्रोडक्शन कॉस्ट तो प्रोडक्शन कॉस्टनी फॉर्म्युला शुं हती फेक्टरी कॉस्ट प्लस एडमिनिस्ट्रेटिव ओवरहेड तो 4,75,000 प्लस 95,000 विच इज इक्वल टू केटलुं थई जवानुं प्रोडक्शन कॉस्ट 5,70,000 बराबर प्रोडक्शन कॉस्ट मिली गयो पछी आपणे कंडीशन आपी हती के सेल्स एंड डिस्ट्रीब्यूशन नो ओवरहेड केटलू छे 30% ऑफ प्रोडक्शन कॉस्ट हवे प्रोडक्शन कॉस्ट नो 30% काढीए एना बदले आपणे शुं मिली जशे आपणुं सेल्स एंड डिस्ट्रीब्यूशन ओवरहेड मिली जशे केटलू थवानुं तो 5,70,000 इंटू 30/100 विच इज इक्वल टू 1,71,000 बराबर छे આપણે સેલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ મળી ગયા હવે આપણે ગોતેરનું ટોટલ કોસ્ટ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું પ્રોડક્શન કોસ્ટ પ્લસ સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તો પ્રોડક્શન કોસ્ટ કેટલું હતું આપણું 5,70,000 જે આપણે અહીંયા ઉપર મળી ગયું 5,70,000 પ્લસ આપણું સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ 1,71,000 તો ટોટલ કોસ્ટ કેટલો મળ્યો આપણને 7,41,000 ને આજે ટોટલ કોસ્ટ કેટલા માટે છે આપણા 100 ટેલિવિઝન સેટ માટેનો છે કેટલા માટે છે 100 ટેલિવિઝન સેટ માટે હવે જો એક સેટ માટે આપણે ગણવું તો શું કરવાનું આ જે ટોટલ કોસ્ટ છે ડિવાઈડ બાય શું કરી નાખો 100 એટલે આપણે ફાઇનલ આન્સર કેટલો મળશે એક સેટનો 7,410 શું મળ્યું 7,410 આપણને મળ્યો એક ટેલિવિઝનનો પ્રાઇસ હવે આપણે પ્રોફિટ ગણવું હોય તો પ્રોફિટ માટેની ફોર્મ્યુલા શું હતી કે સેલિંગ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ તો એમાંથી પ્રોફિટને જો આપણે કરતા બનાવીએ તો શું મળવાનું કે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલિંગ પ્રાઇસ માઇનસ ટોટલ કોસ્ટ તો સેલિંગ પ્રાઇસ આપણને આપ્યું હતું 8,500
माइनस आप लोग कॉस्ट करिए 7410, तो अपने प्रॉफिट के लिए मिल से 1090, मिलू 1090 अपने मिलू आप लोग प्रॉफिट। आज आप लोग ऐसे आप लोग सुखी तो के प्रॉफिट को तो किधर तू ने तो यहाँ आप लोग प्रॉफिट को तो ले जो कर लो जे 1090 रुपया। और आप लोग एग्जांपल से एक स्टडी करी गया, बाकी ना एग्जांपल से आप लोग नेक्स्ट लेक्चर में आप लोग कंटिन्यू कर सो। अब आ लेक्चर की बात करें तो आ लेक्चर में आप लोग कई कई वस्तु जो ही गया कि बद्दा डेफिनेशन आप लोग जो ही गया कि जी आप लोग सेलिंग प्राइस और कैटलॉग प्राइस ने नक्की करने माटे यूज था। एमा क्या क्या आवे तो प्राइम कॉस्ट आवे, फैक्ट्री कॉस्ट आवे, एडमिनिस्ट्रेटिव ओवरहेड आवे, फैक्ट्री कॉस्ट, प्रोडक्शन कॉस्ट आवे, सेल्स एंड डिस्ट्रीब्यूशन ओवरहेड आवे, टोटल कॉस्ट आवे, कैटलॉग कॉस्ट आवे, कैटलॉग प्राइस आवे, पछी आवे सेलिंग प्राइस। हवे एना पछी आपणे एग्जांपल भी જોઈ ગયા, સમજ પડી ગઈ એક્ઝામ્પલ માં। આજના ટોપિક માં કઈ ભી ડાઉટ હોય, કઈ ભી પ્રોબ્લેમ હોય તો મને મારા નંબર પર મેસેજ કરો, કોલ કરો, WhatsApp કરો, કા પછી મને મેલ કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ।